हेलो डियर स्टूडेंट, माय सेल्फ इतर गोस्वामी फ्रॉम माँ आशापुरा विद्या संकुल। टुडे रिविजन स्टैंडर्ड 11 सब्जेक्ट गुजराती एंड आवर टॉपिक इज ग्रामर, जेमा आज आपणे जोडणी શું છે એના વિશે સ્ટડી કરીશું। સમાનાર્થી શબ્દો આપણે જોયા, જેની અંદર એક સમાન જે શબ્દો ધરાવતા હોય એને આપણે સમાનાર્થી તરીકે ઓળખીએ, એના આપણે એક્ઝામ્પલ પણ જોયા। એવી જ રીતે વિરુદ્ધાર્થી શબ્દ જે એકબીજાની વિરુદ્ધમાં હોય એવા શબ્દો પણ આપણે કર્યા। આજે આપણે 1 નંબર 2 માં જોડણી શું છે એના વિશે સ્ટડી કરીશું, પેજ નંબર 41 માં જોડણી। હવે ટોટલ જોડણીના આપણી બુકમાં 7 નિયમ આપેલા છે, એના માટે ટોટલ 7 રૂલ્સ આપેલા છે, જેનામાં અહીં મેં ખાલી નિયમ નથી લખ્યા, નિયમના એક્ઝામ્પલ લખ્યા છે। એક નિયમ સમજાવું છું, એના પછી ડાયરેક્ટ આપણે એના એક્ઝામ્પલ જોઈશું। તો પ્રથમ નિયમ, ફર્સ્ટ જે નિયમ છે, જેનામાં એક અક્ષરવાળા શબ્દોમાં અનુસ્વાર ન હોય ત્યારે તેમાં ઈ કે ઉ દીર્ઘ લખાય છે। શું લખાય છે? જ્યારે કોઈ પણ શબ્દ છે એને આપણે અલગ રીતે દર્શાવવાનું, એટલે કે આમ જોઈએ તો ઈ કે ઉ દીર્ઘ સમાનવાળા હોય, જેવી રીતે આના પ્રત્યયમાં આપણે જોઈએ તો ઈ અને ઉ। હવે આનામાં આવા પ્રત્યયવાળા જે શબ્દો હોય, જેમ કે ઘી, પછી છે પી, એના પછી છે બી, પછી અનુસ્વારમાં જોઈએ તો ફી, છુ, જુ, કી, દરેક જે નિયમ છે એ જોડણીના કયા નિયમને લાગુ પડે? જ્યારે અનુસ્વારમાં ન હોય અને એની અંદર ઈ કે ઉ પ્રત્યય લાગે ત્યારે ઈ શબ્દો યુઝમાં આવે છે। એના પછી એનો આપણે સેકન્ડ નિયમ જોઈએ। સેકન્ડ નિયમમાં છે કે જોડાક્ષર પહેલા ઈ કે ઉ આવે તો અશ્વ લખાય છે। જોડાક્ષર પહેલા કોઈ પણ એક શબ્દ છે જેની અંદર આપણે ઈ કે ઉ અશ્વ લગાવ, તો આપણે એને કેવી રીતે લખવું પડે? ઈ કે ઉ પ્રત્યય દ્વારા આપણને અશ્વમાં આપણને એને ફેરવવું પડે। જેમ કે છે જિલ્લો, અહીં એક્ઝામ્પલમાં છે જિલ્લો, એટલે આની અંદર જી છે એ કેવો છે? અનુસ્વારમાં તો નાનું છે, તો લ જે આપણે એને અડધામાં લીધેલ છે, અને જિલ્લો તો એને આપણે કેવી રીતે લખવું પડશે? તો આપણે એને અશ્વમાં લખવું પડશે। એવી જ રીતે છે ખિસ્સુ, પછી છે મિત્ર, પછી છે જીતી, વિશ્વ અને કુંતી। જ્યારે કોઈ પણ શબ્દ છે જોડાક્ષર પહેલા ઈ કે ઉમાં આવે ત્યારે આપણે એને અશ્વમાં લખવું પડે। ક્લિયર? એના પછી થર્ડ નિયમ, થર્ડ નિયમ શું છે કે રેફની પહેલા લખાતા ઈ કે ઉ દીર્ઘ લખાય છે। રેફની પહેલા, રેફ એટલે શું? જ્યારે આવા શબ્દો આવે, કીર્તિ, આશીર્વાદ, સૂર્ય, મૂર્ખ, એવા જ્યારે રેફ વાળા શબ્દો આવે ત્યારે આપણે ઈ કે ઉ ની દ્વારા આપણે એને લખી શકીએ। જેમ કે અહીં આપણે દર્શાવવામાં આવ્યા છે કે કીર્તિ, હવે અહીં અનુસ્વારમાં ઈ પ્રત્યય પણ આવે છે અને રેફ પણ આવે છે। આશીર્વાદ, પછી છે સૂર્ય, મૂર્ખ, પૂર્તિ, અને અપવાદમાં ઘણી વાર એવા શબ્દો પણ આવી જાય, જેમ કે કારકિર્દી, પૂર્વશી, ઇદારે એવા એનાથી વિરુદ્ધમાં શબ્દોમાં આવે છે। સેકન્ડ થર્ડમાં આપણે જોઈએ તો ફોર્થ નિયમ, ફોર્થ નિયમ શું કહે છે કે ચાર કે તેથી વધુ અક્ષર ધરાવતા શબ્દોને શરૂઆતનો અક્ષર અશ્વ લખાય છે। જ્યારે ચાર કે તેથી અક્ષર વધુ ધરાવતા અક્ષરો ભેગા થાય, મોટા મોટા શબ્દો જ્યારે ભેગા થાય ત્યારે શરૂઆતમાં અક્ષરમાં આપણને અશ્વ લખવું પડે। એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો અહીં કહે શિખામણ, પછી ખી સ્ટોરી, મિલકત, ઇમારત અને ગિરનાર। હવે આ દરેક શબ્દોના શરૂઆતમાં અક્ષર કેવો છે? અશ્વ આવે છે, જેમ કે કજિયો, વાણિયો, કિમિયો, ચીપિયો, હોશિયાર, એ દરેક છે કેવા છે? તો ઈ ઇમારતમાં। જ્યારે પણ બે શબ્દો જોડાઈને નવો શબ્દ બન્યો ત્યારે જોડણીનો મૂળ શબ્દ એમ જ રહે। એના પછી છે નિયમ નંબર 5, જેનામાં છે યા, યુ કે યો પહેલા લખાતી ઈ હંમેશા અશ્વ લખાય છે, પાછળ યુ, યો, યુ, યા એવા જે શબ્દો આવતા હોય એને આપણે
હશ્વમાં લખી શકે, ઈ ના હંમેશા હશ્વમાં લખવું પડે, જેમ કે અળસિયું. તો અહીં યુ શબ્દ દ્વારા આપણને ખબર પડી કે અહીં કને જોડણીમાં ભૂલ છે. ગોટિયો કા ગયું વરિયાળી. એના પછી આપણે જોઈએ તો છે પાણીયારું, રૂપિયો, રશિયા, ઓસ્ટ્રેલિયા, દરિયો. એ દરેક શબ્દો છે શેના છે, તો આ નિયમ નંબર 5 જેનામાં યા યુ અને યો ના નિયમોનો લેખ થાય છે. એના પછી છે નિયમ નંબર 6 જેની અંદર જો શબ્દ રૂપને ઈ પ્રત્યે લાગે તો એવા શબ્દમાં ઈ દીર્ઘ લખાય છે. જો શબ્દ રૂપને ઈ પ્રત્યે લાગે એવા શબ્દમાં ઈ દીર્ઘ લખાય છે. એક્ઝામ્પલ આપણે જોઈએ પૂજનીય. હવે એક પ્રત્યે દ્વારા ઈ પ્રત્યે દ્વારા માનનીય, વંદનીય, આદરણીય અને રાજકીય આ દરેક શબ્દો કેવા બન્યા? તો ઈ પ્રત્યે દ્વારા. રાષ્ટ્રીય, કેન્દ્રીય, કમનીય, પ્રશંસનીય, શાસ્ત્રીય અને રાષ્ટ્રીય આ દરેક શબ્દમાં ઈ પ્રત્યે દ્વારા આપણે નિયમો જોઈ શકીએ. નેક્સ્ટ છે નિયમ નંબર 7. નિયમ નંબર 7 માં એક અને એકા પ્રત્યે લાગીને જે શબ્દો બન્યા હોય એવા શબ્દોમાં ઈ હસ્વ લખાય છે. જેમ કે સામાજિક, દૈનિક, વાર્ષિક, માનસિક અને વાર્ષિક, નૈસર્ગિક, રાધિકા, અંબિકા, અધ્યાપિકા, પુસ્તિકા, આધ્યાત્મિકતા આ દરેક શબ્દો તેના છે. તો નિયમ નંબર 7 જેમાં એક અને એકા પ્રત્યે બનીને ઈ હસ્વ લખવામાં આવે છે. ક્લિયર? હવે આ હસ્વ અને દીર્ઘ શું છે? તો આ હસ્વ અને આપણે હસ્વ કહીશું. એવી જ રીતે કોઈ પણ શબ્દ હોય એનામાં આપણે આને દીર્ઘ તરીકે ઓળખીશું. નાઉ ક્લિયર? કેવી રીતે આપણે જોડણીઓને ઓળખવા? હવે નિયમ નંબર 7 સુધી આપણે આજે કર્યું. આજે જોડણી શું છે એના વિશે આપણે ભણ્યા. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. જો આ નિયમોને આપણે પકડીને હાલીશું તો આપણા માટે જોડણી શું છે એ ઇઝી બની જશે. તમે ઘરે આના જે વધારાના એક્ઝામ્પલો લખેલા છે એ તમે તમારી નોટબુકમાં લખજો. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. ટેક